અસ્સલામુ અલૈકુમ. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 4 પરમાણુનું બંધારણ ભાગ 1. આપણે ગયા પીરિયડની અંદર પરમાણુના જે ઘટકો છે એ પરમાણુ જોઈ ગયા. દ્રવ્યના જે મૂળભૂત બંધારણીય ઘટકો છે, આપણે જાણીએ કે દ્રવ્ય એટલે કે વિજ્ઞાનની ભાષાની પદાર્થ, વિજ્ઞાનની ભાષાની અંદર દ્રવ્ય તરીકે ઓળખાય. આ જે દ્રવ્ય છે એ દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો એટલે અણુ અને પરમાણુ છે. નાનામાં નાનો એકમ આપણે આમ તો આયન, પછી પરમાણુ અને અણુ. જુદા જુદા પદાર્થના દ્રવ્યોનું અસ્તિત્વ તે દ્રવ્યની રચના કરતા જુદા જુદા પરમાણુઓને કારણે હોય છે. આપણે આગળ જોઈ ગયા કે લોખંડની અંદર લોખંડના જ પરમાણુ હોય, કે સોનાની અંદર સોનાના જ પરમાણુ હોય છે. સોનાની અંદરથી લોખંડ કે ચાંદીના પરમાણુઓ મળતા નથી. એટલે કે જુદા જુદા પ્રકારના જે દ્રવ્ય છે એ દ્રવ્યનું અસ્તિત્વ તે દ્રવ્યની રચના કરતા જુદા જુદા પરમાણુઓ છે, એ પરમાણુઓને કારણે હોય છે. 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો સમક્ષ એક મુખ્ય પડકાર એ હતો કે પરમાણુનું જે બંધારણ છે એ બંધારણ રજૂ કરવું અને તેના જે ગુણધર્મ છે એ ગુણધર્મને સમજાવવા. કારણ કે અલગ અલગ જે પરમાણુ જે છે એ પરમાણુઓની જે રચના છે એ અલગ અલગ વૈજ્ઞાનિકો છે, વૈજ્ઞાનિકોના મતે અલગ અલગ આપી છે, જે આપણે આગળ જોઈશું. ઉપરાંત પરમાણુ છે એ પરમાણુનું વિભાજન શક્ય છે કે નહીં એ મહત્વનો મુદ્દો હતો. એટલે કે પરમાણુ છે એ પરમાણુ આપણે જોઈ ગયા છે. તો આ પરમાણુનું બંધારણ અંગેનો જે પ્રાથમિક ખ્યાલ છે, પરમાણુનો જે બંધારણનો પ્રાથમિક ખ્યાલ છે એ વિશે આપણે જોઈએ તો, સૌ પ્રથમ સર જે જે થોમ્સન અને ઈ ગોલ્ડસ્ટીએ પરમાણુ બંધારણ અંગેનો ખ્યાલ સૌ પ્રથમ એમણે રજૂ કર્યો. ઈસવીસન 1886માં ઈ ગોલ્ડસ્ટીને વાયુ વિભાર નળી એટલે કે વાયુથી ભરેલ નળીનો પ્રયોગ કર્યો હતો અને આ પ્રયોગ દરમિયાન તેણે આ નળીમાં ધનવિજભારિત વિકિરણોની નોંધ કરી. આ ધનવિજભારિત વિકિરણો એટલે એણે કેનાલ કિરણ તરીકે ઓળખાવ્યા, જે આખરે અન્ય અવપરમાણીય કણોની શોધ કરવા માટે પ્રેરે છે. 1900ના સમયગાળા દરમિયાન પછી એવું જાણવા મળ્યું કે પરમાણુ સામાન્ય તેમજ અવિભાજ્ય નથી, પરંતુ તે ઓછામાં ઓછા એક અવપરમાણીય કણ ધરાવે છે. પછી સર જે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આ અવપરમાણીય કક્ષાની ઓળખ ઇલેક્ટ્રોન તરીકે આપી. એટલે કે થોમ્સન એમ કહ્યું કે આ જે અવપરમાણીય જે અણુ છે એ શું છે, ઇલેક્ટ્રોન છે. એટલે ઇલેક્ટ્રોનની જે શોધ છે એ કોને ફાળે જાય છે, ઓળખ થોમ્સનને ફાળે જાય છે, સર જે જે થોમ્સનને ફાળે જાય છે. પ્રોટોનના વીજભારની આ જે તીવ્રતા છે એ તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી, પરંતુ ચિહ્ન વિરુદ્ધ હતું. એટલે કે પ્રોટોન છે, પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે 2000 ગણું વધુ હતું અને સામાન્ય રીતે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનને ઈ ઉપર માઇનસ ચિહ્ન અને પ્રોટોન છે પી પોઝિટિવ સંજ્ઞા દ્વારા દર્શાવાય છે. આ પ્રોટોનનું દળ એક એકમ અને તેનો જે વીજભાર છે એ +1 લેવામાં આવે છે. ઇલેક્ટ્રોનનું જે દળ છે એ ઇલેક્ટ્રોનનું દળ નહિવત એટલે કે અવગણી શકાય એટલું અને વીજભાર એ -1 લેવામાં આવે છે. આમ પરમાણુ છે એ પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો બનેલો છે, જે પરસ્પર એકબીજાના વીજભારને સંતુલિત કરે છે. આથી પરમાણુ છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. પરમાણુના અંદરના ભાગમાં પ્રોટોન હોય તેથી પ્રોટોનને સહેલાઈથી દૂર કરી શકાતો નથી, જ્યારે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બહારના ભાગમાં હોય છે, જેને આપણે થોડા પ્રમાણમાં પણ ઊર્જા આપીએ તો એ સહેલાથી દૂર કરી શકાય છે. હવે આપણે જોઈએ કે પરમાણુ છે વિભાજ્ય છે અને પરમાણુ એ કેવો છે, તો કે સામાન્ય રીતે
વિભાજ્ય અને વીજભારિત કણોનો બનેલો છે. એટલે આપણે દાખલા તરીકે કોરા વાળ છે, કોરા વાળની અંદર આપણે કાસકો ફેરવીએ તો શું થશે? તો કે કાસકો છે, કાસકો વીજભારિત બને અને તે નાના કાગળના જે ટુકડા છે એ ટુકડાને આકર્ષે છે. જ્યારે કાચના સળિયા છે, કાચના સળિયાને જો આપણે રેશમના કાપડ પર ઘસીએ તો શું થશે? તો કે કાચનો જે સળિયો છે, કાચનો સળિયો વીજભારિત બને છે. આમ બે ચોક્કસ પદાર્થ છે, એ પદાર્થને એકબીજા સાથે ઘસવાથી એ વીજભારિત બને છે અને આ વીજભાર પરમાણુમાંથી ઉદ્ભવે છે. તેથી આપણે કહી શકીએ કે પરમાણુ છે એ પરમાણુ વિભાજ્ય છે અને તે વીજભારિત કણોનો બનેલો છે.